જામનગરના કાલાવાડમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ દ્વારા 111 મીટરનો રાષ્ટ્રધ્વજને લઈને વિદ્યાર્થીઓ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થયા હતા. વિદ્યાર્થીઓમાં તિરંગા યાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવાડ શહેર ખાતે આજરોજ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. શહેરમાં ડૉક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુએથી જિલ્લા પ્રમુખ રમેશ મુગરાએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો. શહેરના મુખ્ય માર્ગોમાંથી તિરંગા યાત્રા પસાર થઈ શહેરીવાસીઓએ તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. શહેર ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા 111 મીટરનો રાષ્ટ્રધ્વજ લઈને વિદ્યાર્થીઓ શહેરના મુખ્ય માર્ગો પસાર કર્યો. વિદ્યાર્થીઓમાં તિરંગા યાત્રાને લઈ ઉત્સાહ જોવા મળ્યો. વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને સમગ્ર શહેરમાં રાષ્ટ્રભક્તિનું વાતાવરણ છવાયું. શહેરીજનો રાષ્ટ્રભક્તિમાં રંગાઈ ગયા. આ તિરંગા યાત્રામાં કાલાવડ ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સારા સંચાલકો સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિત જિલ્લા ભાજપના મહામંત્રી, કાલાવડ શહેર ભાજપ અને તાલુકા ભાજપના આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હર ઘર તિરંગા, દરેક ઘર ઉપર તિરંગો હોય, દરેક દુકાન ઉપર, દરેક કોમર્શિયલ સ્થાન ઉપર, દરેક સરકારી બિલ્ડિંગ ઉપર તિરંગો લહેરાતો હોય એવું આહવાન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે ત્યારે સમગ્ર દેશમાં એક રાષ્ટ્રીય વાતાવરણ બની ગયું છે. રાષ્ટ્રીય ભક્તિથી સમગ્ર દેશ તળબોળ છે ત્યારે જામનગર જિલ્લામાં પણ દસે દસ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા, સ્વૈચ્છિક સંસ્થા દ્વારા, સમગ્ર સમાજ દ્વારા ખૂબ સારો ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજે કાલાવડમાં ડૉક્ટર આંબેડકર સાહેબના સ્ટેચ્યુથી એને ફૂલહાર કરીને સન્માન શ્રદ્ધાસુમન કરીને આ યાત્રા, તિરંગા યાત્રા કાલાવડ શહેર ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચો, નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી ખૂબ ઉત્સાહભેર આજે એનું આયોજન થયું. ખૂબ સફળ થયા, લોકોએ પણ એનું સન્માન આપ્યું, એને સલામી કરી અને લોકોએ પણ આ ઉત્સવમાં ભાગ લીધો ત્યારે આજે પણ હું પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. આજે જે ધ્વજ હતો એ 75 મીટરનો ધ્વજ, આ એક પ્રેરણાદાયક આ ગામ માટે, આ સમાજ માટે, આ યુવાન માટે, આવતી પેઢી માટે કે પ્રજાસત્તાક દિન તિરંગો અને એની ઓળખ આજે કાલાવડના જે મિત્રોએ કરી છે એને હું અભિનંદન આપું છું. અને સમગ્ર વાતાવરણ જે લોકોના ઘર ઉપર ઝંડા ફરકી રહ્યા છે, એક ઉત્સવ મનાવી રહ્યા છે એનો હું આનંદ વ્યક્ત કરું છું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. દેશભરમાં જ્યારે અત્યારે તિરંગાનો માહોલ છે, આઝાદીના અમૃત મહોત્સવ નીચે આજે અમે બધા તિરંગા યાત્રા નીકાળી છે અને દરેક અમારા જામનગર જિલ્લામાં દસે દસ મંડળમાં અમે તિરંગા યાત્રા કાઢવાનો સંકલ્પ કર્યો હતો. એ અનુસંધાને આજે કાલાવાડ મુકામે અમે તિરંગા યાત્રા કાઢી છે અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે. બહેનો પણ મારી સાથે છે અને બહેનો પણ ખૂબ ઉત્સાહમાં આ ઉત્સવને ઉજવી રહી છે. ભારત માતાનો તિરંગા હતો આજે 111 મીટરનો. મીટરનો કેટલા મીટરનો? 75 મીટર. 111 મીટર. કઈ જગ્યાએથી કઈ જગ્યાએ પ્રસ્થાન? અમે બાબા સાહેબ આંબેડકર હોલ સ્ટેચ્યુથી અમે અહીંયા નગરપાલિકાના પટાંગણમાં અમે ત્યાં સુધી અમે બધાએ તિરંગા યાત્રા નીકાળી.
ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે કોલેજ, જેપીએસ, વિવેકાનંદ મ્યુનિસિપલ હાઈસ્કૂલ, સેફ્રોન, સિવરી વગેરે સ્કૂલના સંયુક્ત પ્રયાસથી 111 મીટર જેટલા લાંબા રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રા કાલાવડ શહેરના મુખ્ય માર્ગો ઉપર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવી. આ યાત્રામાં કાલાવડ શહેરના વિવિધ નગરજનો અને યુવાનો મોટી સંખ્યામાં રાષ્ટ્રપતિએ પોતાનો પ્રેમ વ્યક્ત કરી અને આ યાત્રામાં જોડાયેલા.